વેલકમ બેક. વિરામ બાદ વાત કરીએ વલસાડની. વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. ડેમમાં 86,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. 1,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. નદી કિનારાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, એ દ્રશ્યો જે છે વાપીની દમણગંગા નદીના છે. દમણગંગા નદીમાં જે હાલમાં જે બંને કાંઠે વહી રહી છે ને, આપ જોયો છે તે પ્રમાણે મધુબન ડેમમાંથી હાલમાં 1,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને હાલમાં મધુબન ડેમની અંદર પાણીની આવક ભરપૂર થઈ રહી છે. તેને લઈને મધુબન ડેમમાંથી 1,00,000 ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી છે. આ ઉપરાંત વાત કરીએ તો વલસાડ જિલ્લાના તમામે તમામ તાલુકામાં ભારે વરસાદને લઈને નદી નાળા જે છે હાલમાં જે છલકાઈ રહ્યા છે, અને નીચાણવાળા વિસ્તારની અંદર જે છે એ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વાત કરીએ તો મધુબન ડેમમાંથી આ જે નદી જે છે દમણગંગા નદી, એ સેલવાસ વાપી અને દમણ જાતિઓ જેને નીચાણવાળા વિસ્તારમાં હાલમાં જે લોકો રહે છે તે લોકોને નદીથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તદુપરાંત વલસાડ જિલ્લા કલેક્ટર ઓફિસ અને જે અહીંના જે પ્રશાસન છે તેના દ્વારા લોકોને સાવચેતી રૂપે આ નદી નાળાથી દૂર રહેવા માટે હાલમાં કહેવામાં આવ્યું છે. અને આવનાર સમયમાં હજી પણ ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે. નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે. જિલ્લામાં ધોધમાર વરસાદથી 116 રસ્તાઓ બંધ થયા છે. પોલીસે રોડ પર બેરિકેટિંગ કરીને રસ્તા બંધ કર્યા છે. આગમચેતીના ભાગરૂપે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. નદીઓની સપાટીઓ વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે. વલસાડમાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.